નોબતના સર્વે દર્શક મિત્રોને નમસ્તે. 26 એપ્રિલ 2024, દર વર્ષે આ દિવસ એટલે કે 26 એપ્રિલનો દિવસ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે તરીકે ઉજવવામાં આવે છે. અને એ તકે આજની આ જે ક્ષણ છે એ ઘણી જ અગત્યની કહી શકાય. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણું ઘર, મકાન વગેરે જે મિલકતો છે, સોનું, ચાંદી, એ જ છે, એ જ મિલકત છે એવું આપણે માનતા હોઈએ છીએ. પણ ખરેખર એવું નથી. હા, ચોક્કસ એ મિલકત તો છે, એને સ્થાવર મિલકત કહી શકાય, ઈ મૂવેબલ પ્રોપર્ટી કહી શકાય. પણ એના સિવાયની પણ ઘણી બધી મિલકતો છે જેમાં આપણે એવું માની શકીએ, એવું કહી શકીએ કે જામનગરમાં, જામનગર શહેરના લેવલે થોડીક ઓછી જાગૃતિ છે. અને એટલા માટે જ નોબતનો આ અભિગમ ખરેખર સરાહનીય છે. સામાન્ય રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની વાત કરીએ ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે સ્થાવર મિલકત એટલે કે ઈ મૂવેબલ પ્રોપર્ટી, મકાન, જમીન, દુકાન વગેરેને આપણે સ્થાવર મિલકત, ઈ મૂવેબલ પ્રોપર્ટી તરીકે ગણીએ છીએ. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું? બહુ ખરેખર રસપ્રદ વિષય છે અને બહુ મોટો વિષય પણ કહી શકાય. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, જીઆઈ એ બધાનો સમાવેશ થાય છે. અને આજે આ જે હું વાત કરી રહ્યો છું એમાં ખાસ કરીને હું ટ્રેડમાર્ક અને કોપીરાઇટની વાત કરીશ, કારણ કે હું પોતે ટ્રેડમાર્ક અને કોપીરાઇટનું જ કામ કરું છું, એટલે એના વિશે થોડી વધારે વાત કરી શકીશ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના મુખ્ય ચાર સ્તંભ જેને આપણે કહીએ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, જીઆઈ. અને એમાં પણ ખાસ કરીને હું જે કામ કરું છું ટ્રેડમાર્ક અને કોપીરાઇટ, એની થોડીક આગળ હું વાત કરવાનું મને ચોક્કસ ગમશે. તો ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક એટલે બ્રાન્ડ, વેપાર ચિહ્ન. અચ્છા, ઘણા લોકો મને એવું પૂછે છે કે સર, ટ્રેડમાર્ક રજીસ્ટર કરવો ફરજિયાત છે? ના, ટ્રેડમાર્ક રજીસ્ટર કરવો જરાય ફરજિયાત નથી. પણ ટ્રેડમાર્ક રજીસ્ટર કરવો જરૂરી એટલા માટે છે કારણ કે જ્યારે ભવિષ્યમાં ઉદ્યોગોમાં, માર્કેટમાં હંમેશા એકબીજાના હરીફો વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલતી રહેતી હોય છે, ત્યારે નવા નવા વાદ, વિવાદ અને તકરાર, કાનૂની ભાષામાં કહીએ તો લિટિગેશન્સ આવવાની ચોક્કસ બધી શક્યતાઓ રહેતી હોય છે. ત્યારે ટ્રેડમાર્ક રજીસ્ટર ન હોય તો કોર્ટમાં, પોલીસમાં કે ટ્રેડમાર્ક રજીસ્ટ્રીમાં ટ્રેડમાર્ક તમે પહેલેથી ધરાવો છો એ સાબિત કરવાની જવાબદારી તમારી છે. જો એ ટ્રેડમાર્ક રજીસ્ટર હોય તો આ સાબિત કરવાની જે કાનૂની પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ બની જાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો બીજો અગત્યનો એક સ્તંભ એટલે કોપીરાઇટ. કોપીરાઇટ ડે ખરેખર તો વર્લ્ડ બુક અને કોપીરાઇટ ડે તરીકે ઉજવવામાં આવે છે, જે 23 તારીખે, હમણાં 2 દિવસ પહેલા 23 એપ્રિલે જ દિવસ ગયો છે. પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેનો એક અગત્યનો ભાગ એટલે કોપીરાઇટ ગણી શકાય. કોપીરાઇટ માટે ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા સવાલ હોય છે અને જુદા જુદા સવાલ હોય છે. કેટલાક લોકો એવું પણ પૂછતા હોય છે કે શું માત્ર બુક છે, નવલકથા છે કે નાટક છે, એવી સાહિત્યિક કૃતિઓ જ કોપીરાઇટ થઈ શકે? એનો જવાબ છે ના. કોઈ પણ માણસે, કોઈ પણ આઈટી એન્જિનિયરે બનાવેલો સોફ્ટવેર એ પણ કોપીરાઇટ થઈ શકે. કોઈ પણ સંગીતકારે બનાવેલું ગીત એ પણ કોપીરાઇટ થઈ શકે. કોઈ પણ લેખકે લખેલું ગીત એ પણ કોપીરાઇટ થઈ શકે. સંગીતની ધૂન એ પણ કોપીરાઇટ થઈ શકે. એટલે અને આ બધું તો કોપીરાઇટ થઈ જ શકે, સાથે સાથે જે મેં અગાઉ વાત કરી ટ્રેડમાર્કની, એ ટ્રેડમાર્ક થયેલો માર્ક એ પણ કોપીરાઇટ થઈ શકે. એટલે એવું જરાય નથી કે માત્ર સાહિત્યિક વસ્તુઓ જ કોપીરાઇટ થઈ શકે, આ બધું કોપીરાઇટ થઈ શકે છે. નવા ઉદ્યોગકારોએ ખરેખર તો પહેલેથી જ એની બ્રાન્ડ, એનું નામ એટલે કે ટ્રેડમાર્ક રજીસ્ટર કરી લેવું જોઈએ. કાયદામાં ક્યાંય એવું ફરજિયાત નથી, પણ
જરૂરી એટલા માટે છે કારણ કે કોઈ પણ માણસ જ્યારે ધંધો ચાલુ કરે છે, કોઈ પણ વેપારી જ્યારે એનો બ્રાન્ડ બજારમાં મૂકે છે, ત્યારે એને એવી ચોક્કસ આશા હોય છે, એનો ચોક્કસ એવો પ્રયત્ન હોય છે કે એની બ્રાન્ડ, એની સર્વિસ, એનો માલસામાન જે કાંઈ હોય એ હિટ થાય, બજારમાં ખૂબ વેચાય. હવે જો એ અનરજિસ્ટર્ડ બ્રાન્ડ સાથે માર્કેટમાં ઉતરશે તો પરિસ્થિતિ એવી થશે કે બ્રાન્ડ એની હિટ થઈ જશે ત્યારે એની સામે એના હરીફો ઊભા હશે, ભળતા સળતા કે એવા જ નામવાળી બ્રાન્ડ લઈને. ત્યારે એવા સંજોગોમાં જો બ્રાન્ડ રજિસ્ટર નહીં હોય ત્યારે કાનૂની પ્રક્રિયા શરૂ કરતી વખતે એ જે તે માણસે કે જેણે બ્રાન્ડ રજિસ્ટર નથી કરાવી અને એની બ્રાન્ડ હિટ થઈ છે, એણે કોર્ટમાં, પોલીસમાં અને ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં એ સાબિત એણે પોતે કરવું પડશે કે આ મારી બ્રાન્ડ પ્રાયર યુઝ ધરાવે છે, બીજા કરતાં હું આ બ્રાન્ડનો પહેલેથી ઉપયોગ કરી રહ્યો છું. અચ્છા, ટ્રેડમાર્ક અને કોપીરાઇટની આટલી વાતો કરી તો એ પણ જાણવું જરૂરી છે કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન, કોપીરાઇટ રજિસ્ટ્રેશન એ બધું ક્યાં થાય, કેટલો સમય લાગે, કેટલો ખર્ચો થાય. હું ટૂંકમાં જણાવીશ. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન માટે ગુજરાત ખાતે અમદાવાદમાં ઘાટલોડિયા પાસે ઓફિસ આવેલી છે. કોપીરાઇટની કચેરી આપણે કહીએ તો મુંબઈ અને દિલ્હી ખાતે કાર્યરત છે. બહુ સરસ મજાનું કામ છે અને મોટાભાગનું કામ ડિજિટલ થઈ રહ્યું છે. એટલે ટ્રેડમાર્ક અને કોપીરાઇટના અમે જામનગરમાં અહીંયા અમારી ઓફિસે બેઠા બેઠા બહુ બધા કામો કરી રહ્યા છીએ અને મોટાભાગના કામો ડિજિટલી થઈ જાય છે. એટલે કોઈ પણ માણસ, નોટ ઓનલી મી, પણ કોઈ પણ માણસ ઘરે બેઠા એ કામ કરી શકે છે. પોતે પોતાની બ્રાન્ડ કોપીરાઇટ કરાવી શકે છે, પોતે પોતાનું વાર્તા છે, પોતાનો કોમ્પ્યુટરનો સોફ્ટવેર છે, પોતાની ગીત સંગીતની ધૂન છે, એ બધું ઘરે બેઠા, ઓલમોસ્ટ મોટાભાગની પ્રક્રિયા એવી છે કે જે ઘરે બેઠા થઈ શકે છે. અચ્છા, તો સમય કેટલો લાગે? કોપીરાઇટની પ્રક્રિયામાં આશરે 3-6 મહિના લાગે છે. હું ડોક્યુમેન્ટ રેડી કરું, એ ડોક્યુમેન્ટ સહીઓ કરું, અપલોડ કરું, ત્યાંથી કોઈ ક્વેરી હોય તો આવે, ક્વેરી ન હોય તો એપ્રૂવ થાય અને પછી મને કોપીરાઇટનો સી રજિસ્ટ્રેશનવાળો આપવામાં આવે. આ આખી પ્રક્રિયા સામાન્ય રીતે 3-6 મહિના લે છે. અને ટ્રેડમાર્કની વાત કરીએ તો ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં પણ ઓનલાઈન એપ્લાય કરવાનું અવેલેબલ છે. ઇવન ભારત સરકાર નવા ઉદ્યોગોને અને ટ્રેડમાર્કને ઉત્તેજન આપવા માટે જે ઓફલાઈન ફીનો મોડ છે અને ઓનલાઈન ફીનો મોડ છે એમાં કન્સેશન પણ આપે છે. એટલે ઓફલાઈનમાં જો આપણે એપ્લાય કરીએ છીએ, કોઈ પ્રોપ્રાઇટર એપ્લાય કરે છે તો એ 5,000 રૂપિયા સરકારની ફી છે. જો ઓનલાઈન કરે છે તો એમાં 500 રૂપિયા બાદ મળે છે અને 4,500 રૂપિયા રજિસ્ટ્રેશન માટે ફીના ભરવાના થાય છે. એ જ પ્રમાણે જો પ્રોપ્રાઇટર સિવાયની કોઈ ફર્મ છે, એટલે કે ભાગીદારી પેઢી છે, કંપની છે, ટ્રસ્ટ છે, જો એમાં એપ્લાય કરે છે તો 10,000 રૂપિયા સરકારની ઓફલાઈનમાં ફી છે. અને એ જ વસ્તુ જો ઓનલાઈન અપલોડ કરીને એપ્લાય કરવામાં આવે છે તો સરકારમાં 1,000 રૂપિયા બાદ મળે છે, એટલે કે 9,000 રૂપિયા ફી થાય છે. સૌથી છેલ્લે મારે જામનગરના દર્શક મિત્રોને ખાસ એ વાત પહોંચાડવી છે કે તમે તમારી બ્રાન્ડ માટે અવેર બનો, એલર્ટ બનો. આજ નહીં તો કાલ તમે તમારી બ્રાન્ડ હિટ નહીં, સુપરહિટ થવાના છો. ગો ફોર યોર રજિસ્ટ્રેશન.